નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પોઈન્ટ અઠ્યાશી મીટરે પહોંચી છે ચોવીસ કલાકમાં સપાટીમાં દસ સેન્ટીમીટરનો વધારો થશે ઉપરવાસથી એક્યાસી હજાર ત્રણસો છપ્પન ક્યુસેક પાણીની આવક થઈ હાલ બાદ નર્મદા ડેમના પાંચ ગેટ ખુલ્લા મુકાયા છે ડેમમાંથી એંશી હજાર આઠસો છાસઠ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે તો નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે નર્મદા ડેમની સપાટીસો છત્રીસ પોઈન્ટ સિત્તેર મીટર નોંધાય છે ડેમમાં એક્યાસી હજાર પાંચસો નવ ક્યુસેક પાણીની આવક થઈ છે દસ કેટ ઝીરો પોઈન્ટ ત્રણ મીટર ખોલી પાણી છોડાય રહ્યું છે અને ડેમમાંથી કુલ ચોસઠ હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે જે આવક ઘટતા કાંઠા વિસ્તારોમાં સ્તર નીચે ઉતર્યા છે તો ગઈકાલે એકાએક વાતાવરણમાં પલટો આવતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો છે રાજ્યના દેવાસમાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જળબંબાકારથી પશુપતિનાથ મંદિરમાં પણ પાણી ભરાયા છે તો મધ્યપ્રદેશમાં ગઈકાલે ખાબકેલા ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે આ ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ભારે તારાજી સર્જાય છે રાજ્યની સુખદ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા રસ્તો જળમગ્ન થયો છે વરસાદનું જોર વધતા શાળાઓમાં પણ તાત્કાલિક રજાઓ અપાઈ હતી તો અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા હતા લોકોના ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે નદીની જળસપાટી અચાનક વધતા એક યુવક ફસાયો હતો અને તંત્રને જાણ કરાતા એસડીઆરફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો ઘણા પ્રયત્નો બાદ રસીની મદદથી યુવકનું રેસ્ક્યુ કરાયું હતું ગઈકાલે એકાએક વાતાવરણમાં પલટો આવતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ખાબક્યો છે રાજ્યના દેવાસમાં અંતરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાતા લોકો ભારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે જળબંબાકારથી પશુપતિનાથ મંદિરમાં પણ પાણી ભરાયા છે તો અંધરાધાર વરસાદથી મધ્યપ્રદેશમાં મેઘતાંડવથી તારાજી સર્જાઈ રહી છે ધોધમાર વરસાદથી બોરાડ નદી તોફાની બની છે નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સેંગાવથી ખામખેડા સુધી માર્ગ બંધ થયા છે આસપાસના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા નદીમાં એકાએક પૂર આવ્યું છે માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ફરી શરૂ થયેલા વરસાદે મધ્યપ્રદેશમાં કેર મચાવ્યો છે હરદા જિલ્લાના જંગલોમાં થયેલા ધોધમાર વરસાદથી ગંજાલ નદી તોફાની બની છે અને ગત સાંજે એકાએક નદીમાં ધસમસતો પ્રવાસ શરૂ થતા વીસ જેટલા વિદ્યાર્થીઓ નદીના કિનારા પર અટવાયા હતા ગંજાલ નદી તોફાની બનતા નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો મહામુશ્કેલીથી રાત સુધી બાળકોને રાતના સમયે ઘરે પહોંચાડાયા હતા તો બીજી તરફ મધ્યપ્રદેશમાં ફરી મેઘરાજાએ સવારી કરી છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા રાજ્યમાં ફરી નદીઓ તોફાની બની રહી છે શાજાપુરમાં ભારે વરસાદથી નદી તોફાની બનતા ફરીથી માર્ગો જળમગ્ન થયા છે લોકો પાણીના ધસમસતા પ્રવાહમાંથી રસ્તો પસાર કરી ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો ગઈકાલથી વરસી રહેલા વરસાદથી મધ્યપ્રદેશમાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પર્વતો પર વરસેલા વરસાદથી નદીઓમાં જળસપાટી વધી છે ભારે વરસાદથી રાજ્યને બંજારા ડેમ પણ ઓવરફ્લો થયો છે મધ્યપ્રદેશમાં ફરીથી મેઘતાંડવ સર્જાતા લોકોને ભારે નુકસાની ભોગવવી પડી છે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા તમામ પાકો પણ નિષ્ફળ થયા છે તો વરસાદે કર્ણાટકમાં ભારે તારાજી સર્જી છે ભારે વિસ્તારથી અનેક વિસ્તારોમાં જળબમાકારી સ્થિતિ સર્જાય છે કર્ણાટક તમિલનાડુ વચ્ચેના માર્ગ જળમગ્ન થતા વાહન વ્યવહાર ખોરવાયો છે અચાનક નદીમાં પાણીનો વેગ વધતા લોકો માર્ગના બંને કાંઠે અટવાયા છે નદીનો ધસમસતો પ્રવાહ માર્ગ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકમાં સતત વરસાદ વરસી રહ્યો છે રાજ્યના કોલાર જિલ્લામાં આવેલું સૌથી મોટું તળાવ અનરાધાર વરસાદથી ઓવરફ્લો થયું છે પાણીનો ધસમસતો પ્રવાહ માર્ગ પર ફરી વળતા તંત્ર દ્વારા બેરીકેડ લગાવાયા છે રસ્તા પર બે ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે તો બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં વરસાદનું આગમન થયું દસ દિવસના વિરામ બાદ વરસાદની અહીં શરૂઆત થઈ કાંકરેજના થરા શિહોરી કુવારવા આકોલી ઉંબરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ બપોર બાદ વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો રાજકોટમાં અસહ્ય બફારા વચ્ચે ઠંડક પ્રસરી વરસાદી ઝાપટાના કારણે ઠંડક પ્રસરી હતી જામનગર રોડ જંક્શન પ્લોટ ગાયત્રીનગર એકસો પચાસ ફૂટ રિંગ રોડ માધાપર ચોકડી નાણાવટી ચોક ત્રિકોણબાગ યાજ્ઞિક રોડ સિવિલ હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું મૌડી વિસ્તારમાં ગરમીવાળું વાતાવરણ યથાવત રહ્યું છે